जय श्री कृष्ण। गुड मॉर्निंग। तेरमा पार्षदों आप बधु थी नोट में बधु उतारेलू हे पे पछीना कोर्स में बहु जाजो अपने बाकी नहीं। चौदमो पाठ करवानो नहीं एटले सीधो पंदरमो पाठ लई जाऊं छू। जय पराजयो वा। जय वा एटले के जय के पराजय। आ पाठ एवो छे के युद्ध पछी विजय थाय तो विजय छे के पराजय छे। तमने आ वात उपरथी कोई बीजी के वात याद आवे छे? बधाने खबर छे के सम्राट अशोक एनू हृदय परिवर्तन थयुं कलिंगना युद्ध थी। एने एम थयुं के आ तो हूँ बधुं जीतवा माटे कर्यो जाऊं छूं कर्यो जाऊं छूं कर्यो जाऊं छूं, पण हकीकतमां आ वस्तु ખોટી છે, કારણ કે આમાં તો કેટલું બધું ગુમાવવું પડે છે। એ જ વસ્તુ અહીંયા આપી છે, પણ અહીંયા વસ્તુ એવી બતાવી છે કે યુદ્ધ દ્વારા ખૂબ સંહાર થાય છે, આજે થયો છે અને વર્ષો પહેલાં પુરાણોમાં મહાભારતકાલીન યુગમાં રામાયણકાલીન યુગમાં યુદ્ધ થયા હતા, પણ આ યુદ્ધમાં અને અત્યારના યુદ્ધમાં પરિવર્તન છે। શું પરિવર્તન છે? તો કે મહાભારતકાલીન યુદ્ધ વખતે આપણે અસ્ત્રશસ્ત્ર વપરાતા હતા, પણ એની અસર પ્રકૃતિને થતી નહોતી। અને હા, મહાભારતમાં એવું આવે છે કે જ્યારે અશ્વસ્થામા અને અર્જુન સામસામે આવી જાય છે અને બંને બ્રહ્માસ્ત્ર છોડવા તૈયાર થયા છે, ત્યારે ભગવાન કૃષ્ણ અને વેદવ્યાસ બંને એને અટકાવે છે અને કહે છે કે આ અસ્ત્રનો ઉપયોગ ન કરો, કારણ કે જો આ અસ્ત્રનો ઉપયોગ થશે તો પૃથ્વી ઉપર 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે, પૃથ્વી સતત ગરમ રહેશે, ધરતીમાં વિનાશ થઈ જશે, પર્વતો તૂટી જશે, ઉલ્કાઓ પડી જશે આકાશમાંથી, આવું કેટલું બધું એનો વિનાશક વસ્તુઓ બતાવી છે। બાકી પૃથ્વીને નુકસાન થતું ન હતું ત્યાં તે સમયના યુદ્ધથી, અને આજના યુદ્ધથી પૃથ્વીને નુકસાન થાય છે, વાતાવરણ બગડે છે, લોકોને તકલીફ થાય છે અને વર્ષોના વર્ષો સુધી એની અસર રહે છે। એવું વસ્તુ અહીંયા સમજાવવા માટે આપણને આ પાઠ આપ્યો છે કે અર્જુન ઘણા વર્ષો પછી પાછો પૃથ્વી પર આવે છે પૃથ્વી જોવાની ઈચ્છાથી, અને પૃથ્વી પર જે તકલીફ છે એ જોવે છે અને એ દુઃખી થાય છે। એટલે યુદ્ધના દુષ્પરિણામોની અહીંયા ચર્ચા કરવામાં આવી છે। વિશ્વયુદ્ધ શું કામ નથી થતું? એક નાનકડો હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ નાખ્યો અને એ બોમ્બની વર્ષોના વર્ષો સુધી અસર રહી, તો હવે તો કેટલા બધા બોમ્બ એવા બની ગયા છે કે પૃથ્વી નાશ પામે, પૃથ્વી નાશ પામે, જીવસૃષ્ટિ નાશ પામે અને અમે બચી ગયા। આજે ચીન લડે છે, આપણી ઉપર લડવાની વાત આવે છે, અફઘાનિસ્તાન આરબ કન્ટ્રીઓમાં યુદ્ધો થાય છે, તો લોકો બીજા બધા કેમ શાંતિથી બેઠા છે, કેમ વિશ્વયુદ્ધ નથી થતું? કારણ આ જ છે કે કદાચ અમે અમારી જાતને બચાવી દેશું, બીજી કોઈ માસ હતા એમ કે અમેરિકા કે અમે બચી જશું, રશિયા કે અમે બચી જશું, પણ પછી એની અસર કેવડી મોટી રહેશે? પછી વાતાવરણ એટલું બધું પ્રદૂષિત થઈ જશે કે જે જીવા છે એ મરી જશે, અથવા તો જીવા મરવામાં કે જીવતા હશે એવા રહેશે। એટલા માટે યુદ્ધ જરૂરી નથી, એવું સમજાવવા માટે જ આપણને અહીંયા આ પાઠ આપેલો છે। ચાલો પહેલો પેરેગ્રાફ કરીએ। શબ્દ આપેલા છે, એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વી દ્રષ્ટુ કામ ભૂલોકમ આગચ્છત। એકદા એક વખત સ્વર્ગ સ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન અર્જુન પૃથ્વી પૃથ્વી દ્રષ્ટુ કામ જોવાની ઈચ્છાથી ભૂલોકમ પૃથ્વીલોક પર આગચ્છત આવ્યો। આપણે અહીંયા સુધીની સંધિ હું છોડતી જાઉં છું એટલે જોતા જ જાજો। ભૂલોકમ વત્તા આગચ્છત પૃથ્વીલોક પર આવ્યો। પ્રાપ્ત ભૂલોક સહ મહાનંદ મહાનંતમ
महानतम जयघोषम श्रुतवा प्राप्त भूलोक એટલે ભૂલોક પર આવી નથવા ભૂલોકને મેળવીને તેણે મહાનતમ મોટો જયઘોષ જયઘોષ શ્રુતવાન સાંભળ્યો શ જયઘોષ કારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ તે જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે સદ્ય તરતમાં એટલે હમણાં જ થોડાક સમયમાં જ વિરમતે વિરામ પામેલા વિશ્વયુદ્ધે વિશ્વયુદ્ધથી લબ્ધ વિજયા વિજય મેળવેલા જનાહા લોકો વિજયોત્સવ વિજયનો ઉત્સવ અનુભાવયંત આસન ઉજવતા હતા વિજય મેળવેલા લોકો વિજય ઉત્સવ ઉજવતા હતા તરતમાં અટકેલા અથવા વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજય ઉત્સવ ઉજવતા હતા તાન દ્રષ્ટવા તેને જોઈને અર્જુનઃ અપિ અર્જુન પણ પુરાતનમ મહાભારત વિજયમ તદાનીતનાન પ્રાપ્ત વિજયાન જનાન ચ પશ્યતિ તાન દ્રષ્ટવા તેને જોઈને અર્જુનઃ અપિ અર્જુન પણ પુરાતનમ પહેલાને મહાભારત વિજયમ મહાભારતના વિજયને તદાનીતનામ તે સમયના પ્રાપ્ત વિજયા વિજય મેળવેલા જના લોકોને સ્મરંતી યાદ કરે છે મહાભારતના વિજયને અને તે સમયના વિજય મેળવેલા લોકોને યાદ કરે છે આગળ એતમ આ અપરિચિત પૂર્વમ સમ ઉપસ્થિતમ અર્જુનમ તે જનાહ સ્વકીય વિજયોત્સવે પ્રયોજિતવંતઃ એતમ આ અપરિચિત પૂર્વમ પહેલાના અપરિચિત સમુપસ્થિતમ પાસે ઉભેલા અર્જુનમ અર્જુનને તે જનાહ તે લોકોએ સ્વકીય પોતાના વિજયોત્સવે વિજયોત્સવમાં યોજિતવંતઃ જોડ્યો વંતઃ પછી ઉપર આવ્યું તો તવાન એટલે આ બધા તમાન આવે તવાન અને તવતીની આવે એટલે બધા ક્યાં થાય કર્તરી ભૂતકૃદંત અર્જુનઃ અપિ જાતહર્ષા તેહી સહ સંલગ્નો અભવત અર્જુન પણ જાતહર્ષ હર્ષ થતા તેહી તેમની સહ એટલે સાથે સંલગ્નો અભવત જોડાયો હવે અહીંયા સહ સાથે તૃતીય વિભક્તિ આવે હવે અહીંયા તે ન આવે એક વચનમાં તાભ્યમ અને તેહી બાલેહી આ તદના રૂપ છે તેની માટે સર્વનામ છે એટલે તેહી સમજાઈ ગયું સર્વનામના રૂપ આપણને ઓળખાવાના પૂછાતા નથી પણ ખાલી જગ્યામાં પૂછાય છે એટલે આ એ લીટી યાદ કરીને રાખી લેવાની નીચે પેન્સિલ લીટી કરી નાખવાની કે તેહી સહ સહ સાથે તૃતીય વિભક્તિ ઘણા બધા લોકોની વાત છે એટલે ત્યાં તે બહુવચનમાં છે તેઓ બધાની સાથે તે પણ જોડાયો ચાલો ફરીવાર ભાષાંતર ઉપર વયા જાય સંધિ મેં કહી દીધી છે ભૂલોકમ વત્તા આગચ્છત વિજય વત્તા ઉત્સવ અર્જુન વત્તા અપિ સંલગ્ન તા કાઢી નાખવાનો છે ખોટો છપાઈ ગયો છે સંલગ્ન વત્તા અભવત તા કાઢી નાખજો રાખતા નહીં ભાષાંતર લઈ લઈએ ફરીવાર એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત એક વખત સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી પૃથ્વી પર પૃથ્વીલોકમાં અથવા તો ભૂલોકમાં આવ્યો
प्राप्त भूलोक स महन महांतम जयघोषम श्रुत्वा पृथ्वी पर आवीने तेणे मोटो जयघोष सांभळ्यो। श जयघोषकारकम जनसमूहस्य समीपं गच्छति ते जयघोष करनारा लोकोना समूहनी पासे जाय छे। ते जयघोष करनारा लोकोना समूहनी पासे जाय छे। सद्य विरमति विश्वयुद्धे लब्ध विजयाः जनाः विजयोत्सवम् अनुभावयन्त। तरतमा विश्वयुद्धनो विराम थयेलो एटले विजय मेळवेला लोको विजय उत्सव उजवता हता। तान दृष्ट्वा अर्जुनः अपि पुरातनं महाभारत विजयं तदानीतनान् प्राप्त विजयान् जनान् च स्मरन्ति। तरत्मा विश्वयुद्धनो विराम थयेलो एटले इथेयो ए विजय मेळवेला लोको उत्सव उजवता हता। तेने जोईने अर्जुनने पण प्राचीन महाभारतना विजयनी तेमज ते समयना विजय मेळवेला लोकोनी याद आवे छे। एतम अपरिचितम पूर्वम समुपस्थितम अर्जुन ते जनाः स्वकीये विजयोत्सवे योजितवन्तः। एतम आ अपरिचित पूर्व पहलाना अपरिचित एवा अर्जुनम अर्जुन ने ते जनाः ते लोकोए स्वकीये पोताना विजयोत्सवे विजय उत्सवमां योजितवंत जोड्यो। अर्जुनः अपि जात हर्षते हि सह संलग्नो अभवत। अर्जुन पण तेनी साथे अर्जुन पण जात हर्ष एटले हर्ष थता ते ही सह तेनी साथे जोड़ायो। अटलू अँ करसू आ फक्त एक एक पाठना एक एक के बबेज पेरेग्राफ लेसू पण व्यवस्थित रीते पाका करता जासू। नोट में लखी लेवानू शब्द अने भाषांतर।